હોટલના હિસાબોમાં રાખવામાં આવતા હિસાબી ચોપડા. જો ખાનાવાળી પદ્ધતિએ કયા ચોપડા રાખવામાં આવે છે એવો પ્રશ્ન આવે ત્યારે આપણે આ પ્રશ્ન છે એ રીતે એનો જવાબ છે એ તૈયાર કરવાનો છે. જેમાં સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો હોટલના હિસાબી ચોપડા પણ રજીસ્ટર થયેલી અન્ય કંપનીની જેમ જ દ્રિનોંધી પદ્ધતિએ કંપની ધારા મુજબ રાખવામાં આવે છે. કંપની ધારાની અંદર પરિશિષ્ટ 6માં દર્શાવ્યા મુજબ હોટલના વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું ફોર્મ પણ દર્શાવવામાં આવ્યું છે અને મોટા ભાગના વ્યવહારો નિયમિત એક જ સ્વરૂપના હોવાથી એટલે કે એક સરખા જ તે વસ્તુનું વેચાણ થાય છે, પછી રૂમ ભાડે અપાય છે, તો એવા જ વ્યવહારો થવાના. એટલે ખાનાવાળી પદ્ધતિએ તૈયાર કરવામાં આવે છે. ખાનાવાળી પદ્ધતિ એવું સૂચિત કરે છે કે હિસાબી ચોપડા તૈયાર કરતી વખતે શું કરવામાં આવ્યું છે, તો કે વ્યવહારોનું વર્ગીકરણ ને વિશ્લેષણ કરાયું છે. એટલે અલગ અલગ હેડિંગ ના સંદર્ભમાં જુદા જુદા વ્યવહારો છે એનું વર્ગીકરણ થઈ ગયું છે, જેમાં ખાનાવાળી પદ્ધતિમાં હોટલના હિસાબી ચોપડાઓ છે કઈ રીતે રખાય છે અને કયા બુક્સ કે ચોપડાઓ રાખવામાં આવે છે એ આપણે જોઈએ. સૌથી પહેલી બાબત છે કેશ બુક રાખવામાં આવે છે. એટલે કે દરરોજના જે વ્યવહારો થાય છે એમાં જે રોકડના વ્યવહારો થાય છે એની નોંધ કરવા માટે કેશ બુક રાખવામાં આવે છે, જેમાં રોકડ આવક અને જાવકની કોલમ રાખવામાં આવે છે. આવક બાજુ કઈ કઈ આવકોનો સમાવેશ થશે, તો કે આવક બાજુ ખોરાક, પછી કોલ્ડ ડ્રિંક્સ કે સેવા પૂરી પાડી છે, અને વ્યક્તિગત ખાતા વહીનો સમાવેશ થાય છે કે જે વ્યક્તિગત ખાતે લઈ ગયેલી રકમ ચૂકવવામાં આવે તો એ. જ્યારે બીજી બાજુ ખોરાક પાણી પીણા છે કે પછી કોઈ અન્ય સેવા પૂરી પાડી છે તો એ ખાતા વહીની અંદર કરવામાં આવેલો જે બાબતો અંગેનો ખર્ચ છે એ અંગે થયેલા ખર્ચની નોંધ કેશબુક ની અંદર કરવામાં આવે છે. તો આ રીતે રોકડ દ્વારા એટલે કે રોકડેથી કરેલા ખર્ચ છે એની નોંધ કેશબુકમાં થાય છે. પછી દૈનિક ખરીદ બુક રાખવામાં આવે છે. હવે ઘણી વખત એવું થશે કે શાખ પરની ખરીદી હોય એટલે કે ઉધાર ખરીદી કરવામાં આવે છે, ત્યારે આ રીતે દૈનિક ખરીદ બુક ની અંદર નોંધ કરવામાં આવે છે. દરેક ચોપડામાં દરેક અગત્યની વસ્તુઓ અગત્યની ચોક્કસ કોલમ નીચે ખરીદીની ચોક્કસ એક કોલમ બનાવવામાં આવે અને એ રીતે વસ્તુ છે એની કોલમ રાખવામાં આવી હોય કે ખોરાક અંગેની કે ઠંડા પીણા અંગેની કે સિગરેટ કે પછી જે પણ હોટલની અંદર વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હોય, તો એ વસ્તુ જે ખરીદવામાં આવી છે અને જો એ ઉધાર ખરીદવામાં આવે તો એની નોંધ દૈનિક ખરીદ બુકમાં કરવામાં આવે છે. દૈનિક વેચાણ બુક, દરરોજના શાક પરના વેચાણની નોંધ અહીંયા કરવામાં આવે છે, એટલે કે ઉધાર વેચાણની નોંધ કરવામાં આવે છે. ચોપડામાં અગત્યની વસ્તુઓ જે પૂરી પાડી છે અને સેવરીસ જે પૂરી પાડી છે એનો ચાર્જ, રૂમનો ચાર્જ, આ બધી વસ્તુ છે એટલે કે વસ્તુ ખાવા પીવાની વસ્તુ આપવામાં આવી હોય કે વિવિધ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી હોય એ અંગેની નોંધ જે કરવામાં આવે છે એના આધારે ઉધાર વેચાણ કેટલું થયું એ આપણને ખ્યાલ આવે છે. તો એ તમામ શાખ પરનું વેચાણ નોંધવા માટે દૈનિક વેચાણ બુક છે એ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી છે મુસાફર ખાતા વહી. આપણને ખ્યાલ જ છે મુસાફર ખાતા વહી પ્રશ્ન સ્વતંત્ર રીતે 14 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે, અને એ પ્રશ્ન છે એમાં આપણને જો 14 માર્કનું લખતા આવડતું હોય તો અહીંયા આપણને મુસાફર ખાતા વહી જ્યારે લખવાની છે, તો જે એ વખતે આપણે વાત કરી હતી કે મુસાફર ખાતા વહી હિસાબી ચોપડા ની અંદર સંદર્ભમાં લખીએ ત્યારે કેટલું લખવાનું છે, તો એવું જ અહીંયા પણ કે મુસાફરનું ખાતા વહી ની અંદર મુસાફરનું ખાતું હોય છે, એક કોષ્ટક તરીકે આપણે એને આખી બારી જેવા આકારે ઉપર ઉધાર અને નીચે જમા અને બાજુમાં પણ એની બાકીઓ આગળ લઈ ગયા જેવી બાબતો છે એ દર્શાવેલી હોય છે. પછી કેટલીક વિવિધ વસ્તુ ને સેવાની માહિતી એમાંથી મળે છે, અને અલગ એક શીટ કે પાનાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં આ શીટના
જે ભાગની અંદર આપણે ઉપરની બાજુ ઉધાર બાજુ જે વસ્તુઓ લખીએ છીએ એની અંદર આપણે તે દિવસે નમૂનો જે જોયો છે આગળના વિડીયોની અંદર, તો ઈ જ પ્રમાણે અહીંયા ખોરાકની કે ઠંડા પીણા કે જે સેવાઓ પૂરી પાડીએ છીએ ગ્રાહકને એની તમામ વિગતોનો સમાવેશ એમાં થાય છે. પછી આ ઉપરાંત ગ્રાહક દ્વારા ચૂકવેલી રોકડ, વટાવ, કસર વગેરેનો સમાવેશ થાય છે. જો બાકી નીકળતી હોય તો બાકી આગળ લઈ ગયા કરવામાં આવે છે. અને ખાતાવી પરથી મુસાફરની જે તમામ લેણી રકમ છે એની માહિતી આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો આપણે જે મુસાફર ખાતા વહી 14 માર્કનો પ્રશ્ન તૈયાર કરીએ એના આધારે આ પોઈન્ટની અંદર તમે ડિટેલ લખી શકો. તો આમ જ્યારે પરીક્ષામાં ખાનાવાળી પદ્ધતિએ રાખવામાં આવે છે એવા હિસાબી ચોપડા પૂછાય ત્યારે આપણે આ પ્રશ્ન છે એનો જવાબ આ રીતે લખવાનો છે.